हेलो चिल्ड्रन, आज आप हूँ तमने टेक्स्टबुक में समझा के अँ लखी से वाँचो अने लखो। तो अँ आप वाँचीशू पेरेग्राफ आप तो मारा मासा अने मासी वेरावल में रहे छे। आ उनाळानी रजा में अमे एमना घरे हता। नाना अने नानी पण अमारी साथे हता। मासीए अमने सुखड़ी आपी। मासा साथे अमे दरिये रजळ पाट करी। हवे नाना अने नानी एटले मम्मीना पप्पा मम्मी है ने, तो ए प्रमाणे एज पेरेग्राफ जे ऊपर आप्यो छे आपणे अहींया लखवानो छे, बराबर। हवे जुओ, वाँचो अने अहींया कह्युं छे वाँचो। तो अहींया शुं पहेलुं वाक्य कह्युं छे? हरणનું ચિત્ર આપ્યું છે। હરણ વનમાં રહે છે। પેલા નળ નીચે તપેલી મૂક, નળનું ચિત્ર આપ્યું છે ને। ખેડૂત હળ વડે ખેતર ખેડે છે। ચોથું વાક્ય, ઉંદર એટલે માઉસ। પાંચમું, બિલાડી આ માઉસ ખાતી નથી। છઠ્ઠું, ઊંટને રણમાં ચાલવાની મજા પડે છે। ઊંટ તો રણમાં જ હોય ને। સાતમું, વાઘ અને હાથી વનમાં રહે છે। આઠમું, સિમરન ઝાડ નીચે બેસી ખાતી હતી, હે ને। તો ઝાડનું ચિત્ર આપ્યું છે, બરાબર। ઊંટનું, હાથીનું, વાઘનું, માઉસ, ઉંદર, ખેડૂત અને હળ, નળનું ચિત્ર, હરણનું ચિત્ર, ચિત્ર આપીને અહીંયા આપણે વાક્યો વાંચવાનું કહ્યું છે, બરાબર ને। હવે જુઓ, અહીંયા ચિત્ર સાથે કૌંસમાં આપેલા શબ્દો લખો, બરાબર। તો આપણે ચિત્ર સાથે જે શબ્દો કૌંસમાં આપ્યા હતા ને વાક્યમાં, એ શબ્દો આપણે અહીંયા લખીશું। તો હરણ, નળ, ખેડૂત, હળ, ઉંદર, માઉસ, ઊંટ, વાઘ, હાથી અને ઝાડ, બરાબર। આ કૌંસમાંના શબ્દો હતા જે આપણે વાક્ય વાંચ્યા તે। હવે કયું છે કે ચાલો ગાઈએ ગીતડું, જે ગીત આપણે આગળ ગાયું હતું ને। કયું ગીત ગાયું હતું આપણે? એન ગેન દીવા ગેન। હવે જુઓ, સાંભળો અને ચેકો। તો અહીંયા આપણને ચેકો મારવાનું છે, સાંભળવાનું છે। પહેલું છે, ટીચર કહે વહ સુન, સુનકર વૈસે હી કર। બીજું, બળદ કરતાં હરણ વધુ ઝડપથી દોડે છે। ત્રીજું, અજગર ઉડે નહીં પણ ઝાડ પર ઊંચે ચડે છે। ચોથું, ગુજરાતી અઘરું નથી તે ખૂબ સહેલું છે। પાંચમું, હવે મને ગુજરાતીમાં ગસ તજ, નવ પલ, અજ ખજ અને ડળહણ એમ બધું વાંચતા આવડે છે। હવે અહીંયા શું કહ્યું છે આપણને? ગાઓ, તો આપણે પહેલાં ગાઈશું। દોઢ ફૂટની દાઢી ને ચાર ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી, ઠસક ઠસક જાય, ફસક ફસક થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, ગધાની પૂંછડી ટૂંકી ટચ, ટાઢે ધ્રુજે થર 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 થર। તો જુઓ, અહીંયા આપણને ચિત્ર આપ્યું છે ગધેડાનું, એની ઉપર દોઢ ફૂટની દાઢીવાળો બેઠો છે, હે ને। એની લાંબી ચોટલી પણ છે અને એ ચોટલીમાં ચકલી ઝૂલા ખાય છે, જુઓ ચકલી બેઠી છે ને। તો અહીંયા આપણને એવું ચિત્ર આપ્યું છે, એ ચિત્ર પ્રમાણે આપણે ગીત ગાયા। હવે કરીએ તો વાતચીત, દાઢી લાંબી છે કે ચોટલી? તો ચોટલી લાંબી છે। પોટલી ક્યાં છે? તો પોટલી માથા પર છે। દફતર માથા પર મૂકી ઠસક ઠસક ચાલો, હે ને। ઝૂલો ક્યાં છે? પશુ પંખી શું કરે છે? તો પંખી ચોટલીમાં, ચોટલીના ઝૂલામાં બેસી છે। છઠ્ઠું, પંખીને શાની મજા આવે છે? તો ઝૂલો ખાવાની। ગધાને ઠંડી કેમ લાગી છે? હે, ગધાની ઠંડી પૂંછડી ટૂંકીને ટચ છે એટલે એને ઠંડી લાગી રહી છે। થર થર ધ્રુજી રહ્યો છે તે તમારે બતાવવાનું છે। ટાળથી ધ્રુજતા અવાજે આ ગીત ફરીથી ગાવાનું છે। ફર ફર જેવા બીજા અવાજ કાઢો,
है ને તો કેવી સરસ વાત ગીત હતું है ને કેવું સરસ ગીત હતું ચિત્ર સાથે ગીત આપ્યું છે બરાબર હવે જુઓ આપેલા ચિત્રમાં દાઢી અને ચોટલી દોરવા કહો અહીંયા ચિત્ર આપ્યું છે એમાં તમારે દાઢી દોરવાની છે અને ચિત્ર દોરવાનું છે બરાબર દાઢી અને ચિત્ર આ ચિત્રમાં તમારે જાતે દોરવાનું છે હવે અહીંયા કહ્યું છે કે સુધારીને અને લખો તો ઉપર આપણે વાક્ય વાંચીએ સુધારવાનું છે નીચે ફરીથી લખવાનું સુધારીને પહેલું વાક્ય પિતાના ભાઈને મામા કહેવાય તો પિતાના ભાઈને કાકા કહેવાય મામા નહીં મારી માતા પાણીમાં પૂરી તળે છે તો આપણે સાચું શું લખીશું મારી માતા તેલમાં પૂરી તળે છે ત્રીજું ભૂતને મારી ઘણી બીક લાગે છે તો ભૂતને મારી બીક લાગતી નથી આ પ્રમાણે વાક્ય સુધારવાનું છે બરાબર હવે અહીંયા જુઓ ભાઈ માથા ઉપર બૂટ પહેરે છે તો શું લખવાનું આપણે ભાઈ પગમાં બૂટ પહેરે છે પાંચમું આ બધું વાંચીને મને ખૂબ રડવું આવે છે તો આ બધું વાંચીને મને રડવું આવતું નથી હવે જુઓ સત્તરમું કહ્યું છે રમો કક્કા જાસૂસ તો આપણને કહ્યું છે બાળકોને લાલ્યો ક્યાં ગયો વાર્તામાંથી કક્કા જાસૂસ રમત રમવાની છે હે ને તો રમત છે બિલ્લું જાસૂસ તો વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓ હોય તેની અડધી સંખ્યામાં એક અક્ષર ખાલી હોય તેવી અને તે શબ્દ પૂરો કરવા જરૂરી અક્ષરની ચિઠ્ઠીઓ બનાવીશું જેમ કે 30 વિદ્યાર્થીઓ હોય તો 15 વિદ્યાર્થીઓ માટે જીરા ફ લખવાનું છે વિમાન તો મા લખવાનું એવા ખાલી જગ્યાવાળા શબ્દોની અને બાકીના 15 વિદ્યાર્થીઓ માટે ફ મા જેવા શબ્દોને પૂરા કરવા માટે જરૂરી અક્ષરોની ચિઠ્ઠીઓ બનાવીશું હવે વર્ગમાં દરેક વિદ્યાર્થી આડાવડા ક્રમમાં એક એક ચિઠ્ઠી આપી દેવાની છે સૌએ ઊભા રહેવાનું છે જોડીદાર શોધે કે જેનાથી તેનો શબ્દ પૂરો થાય શબ્દ તેઓ બંને નોટબુકમાં લખે અને તમને બતાવે તે મુજબ તમે જોડીઓને ક્રમ આપતા કહેવું છે બરાબર તો આ પ્રમાણે અહીંયા આપણે વાર્તા ગાયા અને નીચે શું કહ્યું છેલ્લે ચાલો ગાઈએ ગીતડું તો હવે આ ગીતને આપણે ફરી એકવાર ગાઈશું બરાબર તો ચલો ગીત ગાઈએ આપણે એન ઘેન દીવા ઘેન આભમાં ઉડે સુપરમેન સાથે રમતા નિક્કી નરેન બક અપ કરો ઢેન ટેડેન લઈને દફતર પાટી પેન સ્કૂલે આવ્યો સ્પાઈડરમેન ભણવા બેઠો છાપરે છોકરા બોલ્યા બાપરે પીને આખું દૂધનું કેન ઝાડ પર ચડ્યો ફેટમેન ઝાડ તૂટ્યું ટરટા હસો છોકરા હા 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 કેવું સરસ ગીત છે મજા આવીને બાય ચિલ્ડ્રન બાય